ચામુંડા, મારા કુળની દેવી, જય હો મારી, જય હો તમારી. એ જગત જનેતા, તારી દયાથી મોંઘો મારવાર દેશ દૂજે છે, એને લીલા લહેર છે. બસ હા શું કહું માં, આ હંધોય તારો પ્રતાપ છે, તારો. હું તો માં કાળા માથાનું માનવી, ભાવ નો જાણું, ભક્તિ નો જાણું, નો જાણું સેવા પૂજા. બસ માં મારે તો મારી એક તારા નામનો આધાર છે, બસ એક તારા નામનો. એ કહું છું કે માલભાઈ, એ માલભાઈ હું કરો છો? એ સાસુ ફેરવું છું, સાસુ ફેરવું છું. બોલો, મને કીધું કાઈ? એ આ તમને કહું છું, તમને કહું છું, આ જરા દેતવા થઈ ગયો હોય તો માતાજીનું ધીપેલું દઈ જજો ને મને જરા. એ લાવું છું, આવી. જય માતાજી, જય કુળદેવી માં. જય હો મારી, જય હો તમારી. Oh,
કુળની દેવી ચામુંડા, જય હો મારી, જય હો તમારી, જહો ભીલ ને માલભાઈ, મારવાડમાં પોતાના નેહડામાં માં ચામુંડાની અખંડ ભક્તિ કરે છે, જહો ભીલ માં ચામુંડાનો પરમ ઉપાસક છે, બસ હાલતા ચાલતા હૈયે ને હોઠે તુહી માં તુહી માં તુહી માં તુહી માં તુહી માં, માં ચામુંડાનું જેને રટવું લાગી ગયું છે, જેને એક નામનો આધાર છે, જેને જેનો આશરો એને એની લાજ, હે માં ચામુંડા, મારવાડની ધરતીની માથે તો લીલા લહેર છે પણ મારી દયા કરજે, માં ચામુંડા કોટડા વાળી ગઢ કોટડા વાળી એનું પ્રાગટ્ય તો અદભુત છે, ઠેઠ મારવાડમાં જહા ભીલ ને હારે માય વેણે વાતું કરી એનો તો અદભુત ઇતિહાસ થાય. પ્રતાપે થઈ રહેશે, હું ચામુંડા સાક્ષી પુરુષ દીકરા,
ખમ્મા ખમ્મા માં સામણ ખમ્મા, મારા પાલકે ધૂપ દીપ કરી બે માણસ પ્રાર્થના કરજો. મારા ભડા પાસેથી રોજ પ્રભાતે તમને એક સોના મોર મળશે. એનું સીધું સામાન લાવજે અને શ્રદ્ધા રાખજે. હું ખાંડિયા ત્રિશુળવાડી ચામુંડા સતપુરુષ. ખમ્મા ખમ્મા, જય હો તમારી અમારા કુળની દેવી, જય હો ચામુંડા, જય હો તમારી, જય હો જય હો. ચામુંડા, જય માં ચામુંડા, જય ખાંડિયા ત્રિશુરવાળી જનેતા. ખમ્મા ખમ્મા મારા કુળની દેવી ચામુંડ, ખમ્મા ખમ્મા તને. ઓહો હો, સોના મોર, સોના મોર, વાહ વાહ, મારી માતાજી, તમારી લીલા અપરંપાર છે, અપરંપાર. મારી દેવી એક બોલી અને બીજું બોલે નહીં હો. ખમ્મા ખમ્મા ચામુંડા, ખમ્મા તુને. હે મલબાઈ, હે મલબાઈ, મલબાઈ, સાંભળો છો, કહું છું, તમને બોલાવું છું, હમણાં આવો. અરે હા, માતાજી ની પૂજા કરતા કરતા આટલા બધા હરખમાં રાયડું કા પાડો? અરે ગાંડી, રાયડું નથી પાડતો, સમજો, જો આમ જો, આ માએ સોના મોર આપી. સોના મોર? સોના મોર, મારા સપના ની વાત આજી પડી. ખમ્મા ખમ્મા મારી દેવી, ખમ્મા તુને. હા તો હાસો હા, સોના મોર છે. હિસાબે તો આપણે જીવી છીએ. જીની ભેરે માં ચામુંડા હોય એને પછી હુકામ ઉપાધિ કરવી હે? હા શું કીધું તે? હા હા શું કીધું? ચામુંડા તો દુખિયાની બેલી છે, બેલી છે દુખિયાની, નોંધારાનો આધાર છે. આ સદાવ્રત પૂરું કરનારી તો માં ચામુંડા છે, બીજું કોઈ ન કરી શકે. એ તો સાંભળો, હવે છે ને આપણે માતાજીનો નવરંગો માંડવો નાખીએ અને એને નવલી નાતુને તેડા મોકલીએ. ઓ હા હા, શું લ્યો, એ તો કરી હંધીએ તૈયારી, અને માં ચામુંડાનો માંડવો રોપી અને આંગણે જગન આદરી દે, બસ સદ્ધરમની ધજા ફરકાવી દે અને માના ગુણગાન ગાય મોજથી મજાના. Thank you.
ઓ દાદા
જગદંબા ચામુંડાના ગુણગાન ગવાણા. માનો દર્શન મેળો થયો, નાયતનો મેળો થયો. માં જગદંબા જગત જનની ચામુંડા, બોલે બંધાઈ ગયા છે, માડી વેણે બંધાઈ ગયા છે. જહા ભેલે તો લાપસીનું સદાવ્રત ચાલુ કર્યું છે. હવાર હાંગ માતાજીની આરતી કરે. માં ચામુંડાનું સ્મરણ, જગદંબાની ભક્તિ, પતિ પત્ની બે ભક્તિ પરાયણો, નર નારીના એક મતા, ઈ તો સ્વર્ગે જાતા હોય સતા. માલબાઈ પણ પોતાના ધણીની હારે જગદંબાની સેવા પૂજા કરે. અખોટ ભાવના, ખૂબ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ છે. પણ માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, આજરા બધા અધવશ રે મારો હરી કરે. કાંઈક જોગાનું જોગ એવું બન્યું કે મારવાડની માલપા દુકાળ પડ્યો છે, વખો પડ્યો, વરસાદ વરસ્યો નહીં. સોમાં હું કોરું ગયું, બીજું વરહે એવું ગયું, ત્રીજું વરહે એવું ગયું, ઉપરાપરી ત્રણ ત્રણ દુકાળ પડ્યા છે. પણ સદા વ્રતનું પૂરું કરનારી તો માં ચામુંડા બેઠા છે. મૂંગા પહોળા છે, ના દુઃખ જોવાતા નથી. ગરીબ માણસો, એક અનાજ ના ટુકડા હાટું વલખા મારે છે. નાના બચ્ચા પોતાની જનેતા પાસે માં ખાવું છે, માં ખાવું છે એમ કરી અને પોકાર પાડે છે. આવે જહાને આંગણે તો એને લાપસી જમવા મળે છે. પણ આ બધું ક્યાં લગી? જહાથી આ દુઃખ જોવાતું નથી, માલબાઈ થી આ મારવાડનું સંકટ સહન થતું નથી. કે બેન, આ ત્રણ ત્રણ કાળ પડ્યા, આ તે કેવો દુકાળ! માલબાઈનું અંતર ઓલું આવી ગયું. જહા ભીલ પણ માં ચામુંડાની માથે એને વિશ્વાસ છે. પણ હવે તો જગદંબા જે કરે એવો વિશ્વાસ રાખી અને જહો ભીલ બેઠા છે. પણ આ તો ખાંડિયા ત્રિશુળ વાળી માં ચામુંડા, કાંઈક માને લીલા કરવી છે, કાંઈક માને એના પરચાની વાતો જગત માથે અમર રાખી દેવી છે. જગદંબા જાણે પોતાના ભગતને ચેતવતી હોય, પણ આ તો જગત જનને, જગત જનેતા, આદ્ય શક્તિ, માની લીલાનો પાર કોણ પામી કે. પણ મારવાડની માલપા ભયંકર દુકાળ જે પડ્યો છે, સપનિયાની યાદ અપાવે. કુવે કાદો આવ્યા, નદીએ ખૂટ્યા નીર હો, માણસને પીવા પાણી ન મળે તો ઢોરને પીવા ક્યાંથી હોય? જહા ભીલને આંગણે હમતા માલ ઢોર અને ગૌત્રી ગાય માતાજી, જેને રૂવાડે રૂવાડે 33 કરોડ દેવતાઓ છે, જેને આંગણે કૌલી ગાય દેવતાએ ગાય દૂધે છે, એ ગાયની આંખોમાંથી સોધાર આહુડા વહી રહ્યા છે. જહા ભીલ, આપ હમે બે હાથ જોડી અને જગદંબાને વિનમે છે કે હે માં, આપ ફાટે ન્યા થીગડા ક્યાંથી લાગે? માં, મારી જન્મ ભૂમકા, મારું ગામ, મારી ધરતીની માથે મારી વખો પડ્યો. હે માં, હે જગદંબા, જરીક નજર તો કરે આ મારા મારવાડની દિશા તો જો. હે માં, મારા દેહની દિશા તો જો. અને પણ તેદી મારવાડની દિશા કેવી થઈ હતી, કેવો વહમો દુકાળ પડ્યો હતો. દુકાળ પડ્યો, માડી
ઋતુકાળ તો હવે વહમો લાગે, પછી રાય હોય કે રંગ. હે ખાંડિયા ત્રિશુળ વાળી માં, હવે તું જ કે અમારે હું કરું? તારી દયાથી સદાવ્રત તો જેવું તેવું હાલે છે માળી, પણ અમુંગા માલડોર ના દુઃખ નથી જોવાતા માળી, નથી જોવાતા. તારી દીકરી માલબાઈ આ દકાળ આવા તો અહીંયા હાથ હાથ કારમાં દુકાળ પડવાના એંધાણ છે દીકરી. હાથ હાથ દકાળ? પણ તો તો મારી સર્વનાશ થાય છે, વિનાશ સર્જાય. એટલે તો મારા જહા, હું તને સેતવવા આવીશું. માડી, અમારે તો તમારો, બસ તમારો એક જ આશરો છે માડી. જેને જેનો આશરો એને એની લાજ. માડી, અમે અહીંયા મારવાડમાં તમારે આશરે, તમારા આધારે જીવન જીવીએ છીએ. પણ આ મારવાડની ધરતી હવે તમને સાકારો આપે છે દીકરી. માડી, આ મારવાડની ધરતી મેલીને અમે હવે ક્યાં જાઉં? તમે જ રસ્તો દેખાડો માડી, મારા કુળની દેવી, તમે જ રસ્તો દેખાડો. હા હા, તમે જ કયો માડી, તમે જ કયો કે અમે હવે ક્યાં જાય, અમારે ક્યાં જાવું? કાઠિયાવાડમાં જાવ, દરિયાને કાંઠે કાંઠે હાઈલા જાજે. મારું મન માનશે, ત્યાં હું આપોઆપ એંધાણ આપીશ. ત્યાં મારું ખાંડિયું ત્રિશુળ ખોડીને મારી પૂજા કરજો, હું તમારી રક્ષા કરીશ. હું રણચંડી, રણઘેલી ચામુંડા ચંડી તમારા બોલે બંધાવશું. ખમ્મા મારા કુળની દેવી, ખમ્મા તુને, જય હો માતા ચામુંડ, જય હો તમારી. માડી, સંકટમાં સહાય કરજો, છોરુડાની સંભાળ રાખજો માડી, છોરુડાની સંભાળ રાખજો. તથાસ્તુ. કોટડા દરિયાને કાંઠે મારા અંજળ પાણી બનાયા ખેસી લાવ્યા. માડી, મારું સત ધર્મ હાંસવજે અને તારી અખંડ ભક્તિ દેજે. હા માડી, હવે જન્મ ભોમકા તો પરાઈ થઈ અને આ ઊંચા કોટડા અમારું થયું. હે ખાંડિયા ત્રિશુળ વાળી માં, હવે તો મારી પાપણું પરજળી અને માથા ઉપર ભીંડી વર્ણા વાળ આવ્યા છે. પણ બોલ માલબાઈ, બોલ, કેમ અટકી ગઈ? માડી, તારા ઉપદીપ કરનારો દેહ માડી,
નહીતર ભીલનો વંશ ચાહે માડી. અરે મારી દીકરી, હું ખાંડિયા ત્રિશુરવાળી ઊંચા કોટડાની ચામુંડા, મારા જહાનો હું વંશ રાખીશ. માલવા નવખંડમાં નામ ઉજાડે એવો તને હું દીકરો આપું તો કોટડાની ચામુંડા ખરી. અરે માડી, હવે મને ગઢ પણ આવ્યું. પણ માડી, તમે બોલ્યા એટલે હાથું થાય. હા મારા જહા, હું એક બોલી બીજું બોલું નહીં. હું દેવી ચામુંડા તને કાળિયા ભીલ જેવો દીકરો આપું છું. ખમા મારા કુળની દેવી, ખમા મારી મા ચામુંડા. તને ખમા મા દીકરી માલબાઈ. આજથી 9 મહિના ને પૂરા 9 દિવસે તારે આ દીકરાનો જન્મ થાય. હું એને પડદે વાતું કરીશ. હું ઊંચા કોટડામાં કાળિયા ભીલની દેવી પરગટ પરચા પૂરીશ. આ મારું તમને વચન છે. ભલે મારી, ભલે ખમા તમને મારા કુળની દેવી ચામુંડા. જય હો તમારી, જય હો મા ચામુંડા, જય હો તમારી, જય હો મા, જય હો. તથાસ્તુ. વચન આપી દીધું પછી તો દિવસ ગણતા માસ ગયા ને વર્ષે આતરિયા. હો માલબાઈ ની પેટ અધામ છે. હો વિધિના લેખમાં મેખ મારે એનું નામ દેવી, અને આ તો કુળની દેવી. દેશી ભાષામાં કીધું છે કે કળ વિના બળ નહીં. અનેક દેવી દેવતાઓ ફરી રહેજો, પણ જ્યારે કુળની દેવીના શરણોમાં જઈને બે આહુડા પાડશો ને તો એ માં તમારો હાથ સાંભળી લે. કારણ કે એ તો માં છે, જગદંબા છે, જગત જનની છે. કુળની દેવી બોલે બધાણા છે કે હું તમારું રક્ષણ કરીશ. માલબાઈ ને પેટે ઓધાન છે. જગદંબાએ કેવી લીલા કરી. દોહામાં કીધું છે ને, જોહો ઘરડો નહીં એના ઘર પણ તો ગયા. હો કેવું બીજું જોવા ન જાણે થયો જો એને ગઢ પણ એ ના ગયા, એ પણ ગઢ પણ માં ઘોડિયા બંધાવ્યા. એવા જહાના ઘરે ચામુંડ માએ જુવાન જાણે જહો થયો અને ગઢ પણ એના ગયા. ગઢ પણ ની માલપા જહાને ઘરે ઘોડિયા બંધાવવાના એંધાણ જગદંબાઈ આપી દીધા છે. દોહો ભેલ તો મનમાં હરખાય છે. માડી જાતિ જિંદગી એ તે મારો વંશ રાખી દીધો. ખમા મારા કુળની દેવી. હે માં ચામુંડા, હે જગદંબા, હે દયાળુ દેવી, તારી તો મીઠી મેપ છે. પણ માડી મારા આત્માને એમ લાગે છે કે હવે આ ધરતીની માથે હું જાજુ રહી નહીં. મારી બાજરી, મારા આંજળ દાણા પાણી, મારી આ ધરતીની માથે પગ મૂકવાના મારા આંજળ ખૂટા લાગે છે. મારી જગદંબાનો પરમ ઉપાસક, માતાજીનો બો જહો ભેલ, માતાજીના થડા પાસે આવે છે. જગદંબાને બે હાથ જોડે છે. આ બાજુ માલબાઈ ગાયુને નીણ કરે છે. એને કાંઈ ખબર નથી, પણ જો ભીલ તો લથડાતા લથડાતા માલવાઈને ભેટ ઓધાન છે. એનો મારી તે વિચારો કર્યો તો મને લેવા આવી. તું જ મને લેવા આવી છો, મને ખબર છે.
મારા ટેમ પૂરો થઈ ગયો. મારો હે મારા કુળના દેવી, હે મારા મારા કુળના દેવી સામુંડા, માલભાઈ ની રખેવાળી કરશે માં? બસ બીજું હું તને ઓળખું મારા અંજલ મળી. મારી દેવી, મારા દીકરાનું હું થાહે માડી, મારા દીકરાના રખો પા કરજે માડી, મારા દીકરાના રખો પા કરજે. છાની રે દીકરી, છાની રે, અંત વેડાએ આહુણા બાયડમાં મારી દીકરી, તારા જીવને ગતે કહે, તારી બાજરી ખૂટી ગઈ છે દીકરી, હું તારા દીકરાનું જતન કરીશ, વસને વાતો કરીશ અને ધાયરા કામ બહાર પાડીશ.
તને એક આશ્રય દેખાડું? તને હાસો હાસ માતાજીના દર્શન થાહે. હે કાળિયા, હાસો હાસ માતાજી? તો હું આપ કડી આવું તારી હાઈ રે. હા, તું ગાયો સોડ ને હું આશ્રય છોડું, આપણે બે ભેળા જાય. મીનલ, વગડામાં ગાયું સરતી હોય ને હું ઘડીક વિહામો લેવા આડે પડખે થાઉં ને, યા કોઈક ડોહી ગાયું સરાવે ને ઘડીક થાય યા માતાજી ગાયું સરાવતા દેખાય, બોલ તો તો મજા આવશે હો. આપણે બે વગડામાં આંબલી પીપળી રમશું. હા, ને વડવાયું એ હિસકા ખાશું. હા હો, ને રમતા રમતા માતાજીના દર્શન કરશું. પણ હે કાયા, માતાજી ગાયું સરાવવા કેમ આવતા હશે? મીનલ, મારા તો માં ને બાપ બે મરી ગયા છે. હું તો આ તમારા ઘરના આશરે મોટો થાવ છું, પણ મેં કાયમ મારા કુળદેવી સામુન માને મારી હાઈરે ને હાઈરે જોયા છે હો. રાતે હું તો હોય કે દીના માલ ઢોર સરાવતો હોય, પણ માં સામુન મારાથી પડ બે પડે દૂર થતી નથી હો. એવી માં સામુન ની કૃપા છે. હા હો, તારી ઉપર તો બહુ કૃપા છે. હા હાલ સર, હવે પાછા માતાજી વયા જાહે. હા હો, લે હું રોટલો ને ડુંગળી ખાસ લેતી આવું. આપણે યા વગડામાં જ રોંડો કરી લઈશું. હા હો મીનલ. કેમ કરી ભૂલા માડી તને, કેમ કરી ભૂલા હાલ રડે તે હાલ રડે ખબર લીધી માં ચામુંડ માને કેમ કરી ભૂલા. કરે ભૂલ
અરે માતાજી, ગાયો સારે એમાં નવાય નહીં દીકરી. માં સામુડા જ કાળિયાને આપણે નેણે મૂકવા આવ્યા હતા. તમને ખબર હોય બેટા, માં સામુડા કાળિયાને હાલડા ગાવા આવતા. એ ઈ કાળિયાને આપણા આશરે મૂકી ગયા છે. બેટા, હું તો ઈ આશરાનો ધરમ બજાવું છું. હા બાપુ, હું તો માતાજીને તમારા આશરે જીવન જીવું છું.
કોટડે બેઠા ચામુંડા માડે કાળિયા ભીલની દેવી દયાળી કુળ દેવી કૃપાણી ચામુંડા માડી કાળિયા ભીલની મા દેવી દયાળી કુળ દેવી કૃપાણી ચામુંડા માડી ચામુંડા ચામુંડા ઉચારજે નીચે રતીલે નામ પછી પાપ બધા પ્રજલી જશે અને સેવટ મળે સુખ ધામ જળમાં રહેતી જોગણી વીત્યા જુગનો નહીં પાર જળની માથે થળ રચાવ્યા પછી સઘળા રચ્યા સંસાર ઊંચા કોટડાની ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી જગદંબાના પરચા પરમ દરિયાને કાંઠે ગોહિલ વાડમાં ઊંચા ગઢ કોઠડા મારવાડ થી જસો ભીલ ઠે ઠેના અંજવ દાણો પાણી એને કોઠડે લાવ્યા અને કાળિયા જેવો દીકરો દીધો પછી એના તો નવખંડમાં નામ રહી ગયા બાપા માતાજીના પરચા તો અપરમ પાર છે આજે ગઢ કોટડાની ધરતી માથે પગ મૂકી અને એ શક્તિ પીઠ તો અદભુત છે હરિહરની આંકલું બોલતી હોય અને ચાની કીટલી તો 24 કલાક ચાલુ હોય મન માની મહેમાનોની પરોણાગત થતી હોય અને ભીલો તો બાપા જેનો આવકારો મીઠો જેનો આશરો રૂડો આશરો એનો ધર્મ અને એમાં ગઢ કોટડા ગામ એના હું વખાણ કરવા જ્યાં માતાજીએ અનેક લીલાઓ નાનપણમાં કાળિયા ભીલને અમર રાખડી બાંધી આજે એના ગીતો ગવાય છે
ગીતાંજલિ સ્ટુડિયો, અશ્વિન ગોહિલ અને ગગન જેઠવા, એનો કઈક પ્રયાસ એવો રહ્યો છે. જો એ માતાજીના દર્શન. કાળિયાનું બચપણ કેવું હતું? મા બાપ તો મેલીને મરી ગયા હતા. પછી માતાજી અમીર આહીર ના નેહરે મૂકવા આવ્યા. આમ જોવો એને એક દીકરી હતી, નામ મીણો. બેના બચપણ છે, પણ આ તો માતાજી લીલા કરે છે. એક વાર હવારનું ટાણું પ્રભાતનો પોર છે, બે નાનકડા નિર્દોષ છોકરાઓ ભોળુડા. કાળિયાને તો માતાજી મૂકી ગઈ હતી અમીર આહીર ના નેહડે, અને આહીરનો આશરો તો ઉદળો છે. ભોળુડા બે નિર્દોષ છોકરા ગાવું ને ચારવા જાય, એક વાર હવાર માં કેવું બને છે? હા મીણલ, હું ગાયને છોડું અને તું વાસરીને સુતા કે. એ મોડું થાહે તો મામા દબ છે. એ તો લે લે, હું વાસરીને સુતા કરું. બપ્પો બપ્પો. ઓ હો 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 હો, મારો બાપલિયો, મારી દીકરી. એ જોતો જોતો જોતો, આમ વાછરે છૂટા કરતા પડી ગઈ અને રોવા માંડી. અરે તું તો આહીની દીકરી, બેટા આમ રોવાય નહીં. લે આ છાણી રહી જા જી, હા છાણી રહી જા. હા 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 બેટા કાળિયા. હા મામા. આમ જો, આ મિનલ ને તું મિનલ નું ધ્યાન રાખજે, અને તું વગડામાં બહુ છેટો નો જતા, અને ગાય માતાજીને ચરાવીને ટાણે પાછા ઘરે આવજો. ભલે મામા. હા બાપુ, મારી ફકર કરતા નહીં. હું ને કાળિયો ઘરે જલ્દી પાછા આવી જઈશું. હે ઊંચા કોટડાની માં ચામુંડા, આ છોકરા તારે ભરોસે મૂક્યા, મારી એનું ધ્યાન રાખજે હો. પછી તો તારી જેવી દયા માં, તારી જેવી દયા. બાતુ ભરતો ભાવથી પોઢતો કાયમ પારે, હાથમાં લઈ લાકડી, ચામુંડા કાળિયાની ગાય ઉતારે. કેવી લીલા કરી છે માતાજી! બે નિર્દોષ બાળકો રમે ગમે, એકા બીજાના હાથેથી રોટલાના બટકા આમ જોવો મોઢામાં મૂકે હો, ખાય હો.
હાવ નિર્દોષ ભાવના છે. નાનકડી મીણ, નાનકડો કાળિયો, મીણલના ખોળામાં માથું રાખી અને બપોરનો ખુરજ માથે આવે ને તો કાળિયાને ઊંઘ આવી જાય. જગદંબા ચામુંડા ડોશી રૂપે કાળિયાની ગાયું તારે હો વગડામાં ઊંચા પોટડાની ધરતી માથે માતાજી લીલા કરે છે. સંધ્યા કાણું થઈ જાય. બે નિર્દોષ બાળકો ગાયના ધણને ભોળીને ગામ તરફ આવ્યા. નેહળે આવ્યા પછી અમીર આહીર આ બે નિર્દોષ બાળકોને જોઈને રાજી થાય છે કે હે માં ચામુંડા, તારી લીલાનો કોઈ પાર નથી, પણ સમયને જાતા વાર લાગે. દિવસ ગણતા માસ ગયા, વર્ષે આતરિયા. એ નાના નાના કાળિયો અને મીણલ હતા, એ નાના મટી અને મોટા થયા છે. જવાનીના ઉંમરે પગ મૂકે છે. પછી મીણલના પગે તો મર્યાદાની બેડિયું પડી ગઈ. ગાયું ચરાવવા કાળિયાની હારે જવાતું નથી. ભાતું તૈયાર કરીને ભાતું બાંધી દેવો. પછી તો એકલો કાળિયો, એ માથે હાથ હાથના ઘડિયા હોય, ફૂટડો જુવાન. ગાયુંના ધણ ભોળી અને વગડામાં જાય અને દીધેલો તો માં ચામુંડાનો પણ બચપણમાં માતાજીએ ખૂબ હાંસવેલો. પછી માનું કામ કરી ગયા પછી મને કાળિયો હંભારેશ કે કેમ, પણ કાળિયાને કાંઈ ખબર નથી હું કોણ છું, કોનો દીકરો છું. બસ અમીર આહિરને બાપના ઠેકાણે માને છે, પણ માતાજી ચામુંડાને એમ થયું કે મારા દીકરાને હું નહીં કહું તો બીજું કોણ કહેશે. એકવાર એવું બને છે, બપોરનું ભાતું ખાય ને કાળિયો હૂતો છે. સંધ્યા ટાણું થઈ ગયું પણ નીંદર ઉડી નહી. ગાયુના ઘણ બીજા હતા, એ ગામ તરફ પાછા વળે છે ને અહીંયા માતાજી ને એમ થયું. હાલ ઘણો સમય થઈ ગયો, મારા કાળિયાને હું નહીં જગાડું તો બીજું કોણ જગાડશે. ઘોર ઝઘડામાં માં ચામુંડા પ્રવેશ કર્યો. મારા કાળિયા, સૂતો છો કે જાગે છે? કાળિયા બેન, ઉઠ, ઉભો થા. દીકરા, હું કોટડાની ચામુંડ, તારા કુળની દેવી, તને જગાડવા આવી છું. દીકરા, કોણ કોણ? કોટડાની ચામુંડા, મારા કુળની દેવી? હા હા કાળિયા, માં હું તારા બાપની દેવી, જસા ભીલની દેવી. માં મારવાડથી નીકળતા હું તારા બાપને બોલે બંધાણી છું. મારી હજી યાદ કરે દિવસો, તારા મા બાપ મરી ગયા પછી હું તને હમીર આહીરના નેહડે મૂકવા આવી હતી. હા માળી, હા. દરિયાને કાંઠે તે મને છાનો રાખ્યો તો ઈ મારી મા ચામુંડા? હા, હું ઈ ચામુંડા. મા, તને અધરાતે ઘોડિયામાં સુરાવી અને હાલરડા ગાતી, તને ખબર છે? હા મા, તને ભૂલી ગયો મારી મા, મને બધું સાંભળી આવ્યું. ખમા ચામુંડા, ખમા મારા કુળની દેવી, મારી મા ખમા તને. સાંભળ મારા કાળિયા. મારી સાંભળું છું. પણ યધામ યધામ જીવ હોય આવ્યો, અરે રે હું તો તારા ચરણે.
સંસારના સુખમાં તમને ભૂલી ગયો માળી, ઘોડિયામાં નાખીને મારા હાલડા ગાયા ખોળામાં બેહાડીને હે કોટડાની ચામુંડા તે મને ખવરાવ્યું મા. પણ માં બોલતા બોલતા અટકી કેમ ગયો? બોલ મારા કાળિયા, તું કેમ કરી દઉં? હું તો કોટડાની ચામુંડ. શું કહું માં, આ મજૂરીએ જીવતર જીવવું આકરું લાગે છે. બારકા આશરે જીવવું એમ તો તારી દયા છે મારી, આહિરનો આશરો છે. પણ એમાં જેની ભેરે કોટડાની ચામુંડા હોય એને તાણ શું હોય? સમજો માં, કાંઈક એવું દે કે દરિયાનું રાજ મળે તારા કાળિયાને. દરિયામાં વહાણ તો શું, પણ વિમાન હાલે પાણી ઉપર હાલશે. મારા કોળની દેવી સાંભળ, મારા કાળિયા ધર્મના રસ્તે હાલજે. ભલે મારી, સતનીતિ રાખજે. મને પૂછ્યા વિના ક્યારેય એક પગલું ભરતો નહીં. ભલે મારી, જય હો તમારી. મારી તને પૂછ્યા વિના ક્યારેય બહાર પગ નહીં દો. માં માં મારી ભેરે રહેજે હો. માં હા, મારા કાળિયા, આગળ હું અને પાછળ તું. ખમા મારી, જેમ બરફની માથે માણસ દોડે એમ તું દરિયાના પટ ઉપર દોડી શકીશ. ખમા મારી. બેટા, હું તને પડદે વાતો કરીશ, થઈ થવાની ખબર આપીશ. પણ બેટા, જોજે હો, અધર્મીના વાણ લૂંટજે અને સત્ધર્મીના વાણને મદદ કરજે. એને લૂંટતો નહીં. હું ચામુંડા તારી રક્ષા કરીશ. હા માં, જય હો તારી. ખમા ચામુંડા.
આંખમાં કોટડા વાળી જાય ચામુંડા. હા માતાજી, ગઢ કોટડાની દેવીએ કાળિયા ભીલને હાથો હાથ પછેડી આપી, આવો બનાવ વગડામાં બિનો છે. સંધ્યા કાણે પછી તો ઈ ગાયુના ધણને લઈ અને કાળિયો ગામ તરફ આવ્યો છે બાબા. હે સંધ્યા ઢળી ગઈ છે, માતાજીના ધૂપ દીપ કર્યા, જગદંબાને પ્રાર્થના કરી, હો હે માં બસ હવે લાજ રાખજે ને હવારનું ટાણું થાય એની વાટ જોવે છે. ક્યારે સૂરજ નારાયણ ઉગે અને ક્યારે પછેડી લઈને દરિયાના કાંઠે પગું, મારી માએ કીધું એમ બને છે કે કેમ આ કોટડાની ચામુંડા બોલી છે. આમ રાત પૂરી થઈ ને હવારનું ટાણું થયું, ભલે ઉગા ભાન ભાન કુમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે કિશોર રાવું. આશા આશા અંજવાળા સૂરજ નારાયણના ધરતી માથે પીડ્યા છે ને કાળિયો ભીલ, હાથમાં પછેડી લઈને દરિયાના કાંઠે આવ્યો છે. કેવું બન્યું? માતાજીને પ્રાર્થના કરે છે, માતાજીને પૂછે છે, પૂછા વિના પગલા ભરતો નહીં, જગદંબાની સ્તુતિ કરે છે. હે માં, હે ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી ગઢ કોટડાની દેવી, હે મારા બાપના ધર્મ તમારો દેવ ચામુંડા કોટડા ને કાંગરે વીર હાંક તારી વાગતી, માં તું છો વિજયશ્વરી કરતી સદા કલ્યાણ જગત ના, તું જ માં પરમેશ્વરી, નમો નમો દુર્ગે સુખ કરની, નમો નમો અંબે દુકાનની નિરંકાર. જો તમારે તેહલો કહે ઉજિયારી શશી વલાટ મહાવિશાલ નેત્ર લાલા પ્રકટી કરાલા, હે માં દે રજા દે મારી દરિયે જાઉં છું, માં માં રજા દે માં. હા મારા કાળિયા, હવે વધારે વાર લગાઈ માં આમ જો દરિયાના પટ માંથી હોના ચાંદી અને હીરા મોતીના ખજાના ભરેલા પરદેશીઓના વાહન હાઈલા આવે છે. હે માં, હેને લૂટી લે, હું તારી ભેરે છું. માં, ઈ અધર્મની લક્ષ્મીને સત્ધર્મના રસ્તે વાપરજે. પણ માં, ઈ અઢળક સંપત્તિ હું ઊંચા કોટડામાં લાવું તો મારી એને રાખું ક્યાં, એને હાચું ક્યાં, એનું ઠેકાણું તો દે માં. અરે મારા કાળિયા, હેમાં મૂંઝાણો? માં, અરે દરિયાની ભેગમાં તું જોઈશ તો ઊંડા કોઠા તારી નજરે ચડશે. ઈ સંપત્તિને તું કોઠામાં હાચવજે. ભલે માં, બહુ હારું, ખમા ચામુંડા, તો મારી હવે થાવ આગળ, તમે આગળ અને હું પાછળ. જય ચામુંડા, જય ચામુંડા. ગરીબોને દાન કરે, માં ચામુંડાનું અહોની સ્મરણ કરે, પણ હવે તો પોતે જુવાન થયો છે, પછી તો હમી રાખી રે. ઘડિયા લગ્ન લીધા કાળિયાના અને લગ્નના ગીત ગવાના હોબા.
આમ કાળિયાની જાન વાજતે ગાજતે પરણી જે આવી. કાળિયો ભીલ તો સુખ સાહેબમાં પીડ્યો છે, વૈભવમાં પીડ્યો છે, માતાજી તો પડદે વાતું કરે છે, પણ પડદે વાતું કાળિયાને ગોપતી નથી. મારી મને સન્મુખ વાતું કરો. એકવાર નવરાત્રિના દિવસો પોતે ગાડું લઈ અને નિવેદ દેવા મોવા જાય છે અને કેવું બને છે. બસ મારી હવે તો સન્મુખ દર્શન દો તો હા, નહી તો ના. હે મારી માતા, પડદે વાતું તો ઘણી કરી, પણ હવે તો મારી નિવેદ લેવા મોવા જવું છે. મને મોટું થાય પણ એક વાત યાદ રાખો મારી, હવે આ સન્મુખ મળો તો હા, નહી તો ના, નહી તો હું તો આ હાલ્યો મોવા નિવેદ લેવા. મૂકવા દેશો મારે ભલે મવા આવું હોય, આ કઈ મહિના માટ મૂકવાનું ગાડું નથી, સમજ્યા ને? આમાં હું માતાજી નો બાના ધારી ભૂવો ને વળી માતાજીના નિવેદ લેવા જાવ છું. આમાં બાયુને બેહાય ન બેહાય? આમાં બાયુને તમારે બાયુ માણાને હાલ્યા દાવા કા મહિના માટ મૂકવાના ગાડા છે? એ હા હો, પણ મારાથી નો બેસાય, હું કુંવારી કા છું. કાળિયા ભીલ, જરાક વિચાર કરો. વિચાર કરવાનું કયો છો? અરે હાલતા થાવ, હાલતા થાવ, મહિના માં મવા જવું છે. મવા જવું તો આ કેળો પીડ્યો આવા નવા હાલ્યા આવે છે બાપ. ઓ હી જાય જાય. હા, માતાજી નિયારણ સ્વરૂપે મળ્યા, પણ કાળિયો ભીલ માતાજીને ઓળખી શક્યો નહીં. નિવેદ લઈ મોમાંથી કોકડા આવ્યો, પણ ભાન ભૂલ્યો છે હો, માતાજીને ઓળખી શક્યો નહીં. પણ રાત પડી, અધરાત થઈ. કાળિયો ભીલ હું તો માતાજી સપને આવ્યા હો. કાળિયા ભીલ દીકરા, કેમ મને ભૂલી ગયો? અરે મારી માં ચામુંડા, મારી હું તમને કોઈ દી ભૂલું ન ભૂલું હો. તે મને ઓળખી નહીં કાળિયા, ઈ મહુવાની વાટે મૈયાર બનીને હું જુબી હતી. ઓળખી નહીં કાળિયા તે મને? તમે મૈયારણ બન્યા અને હું ઓળખી શક્યો નહીં મારી, તમે મને મૈયારણ બનીને છેદ્યો. માં હું તમને ઓળખી શક્યો મારી, તારા કાળિયાને માફ કરી દે હે માં. માં મને માફ કરી હે મારી,
હવે પાછા ક્યારે મળશું? કાવ્યા, હવે તો તારે વાટ જોવી પડશે. હવે એવો સમય આવવા દે, હું તને મળીશ. પણ જોજે, મને ઓળખી જજે હો. હવે ભૂલ કરતો નહીં, નહીતર પાછળથી પસ્તાવાનો વારો આવશે. તેથી છાનો રાખનાર કોઈ નહીં હોય. કાળિયા, હું તારો કાળિયો, મારી તને નહીં ભૂલું હો. માં હું નહીં ભૂલું. તો જા કાળિયા, હવે બીજી વાર ભૂલ કરતો નહીં. હું તને મળીશ, પણ મને ઓળખવામાં ભૂલ કરતો નહીં. હવે બીજી વાર હું ભૂલું, બસ એક ગુનો માફ કર મારી. હું તને નહીં ભૂલું માં, તને નહીં ભૂલું. ખમા ચામુંડા, ખમા મારી. તથાસ્તુ, તથાસ્તુ. આવી વાતો બની છે. માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસનો વાર થયો. જગદંબાની જેના માથે મહેર છે, જગદંબાએ દયા કરી. કાળિયો વ્હીલ તો સુખના દિવસો પસાર કરે છે ને, એને ઘેરે માં ચામુંડાએ એક દીકરો. માં ચામુંડાની દયાથી કાળિયા વ્હીલના ઘરના આંગણામાં દીકરો. કાલે જેનું કોઈ નહોતું, આજે એની દુનિયા આડીવાડી હરીભરી થઈ ગઈ. લીલા લહેર થઈ ગયા. બને છે એકવાર એવું, પોતે અધર્મીના વાહન લૂંટવા જાય છે, માતાજીને પૂછે છે, પણ આજ માતાજી ના પાડે છે. ના બેટા, આજે નથી જવું. પણ તે વાતું થાય છે. છતાંય કાળિયો ભાઈ અટ પકડી અને દરિયે લૂંટ કરવા જાય છે. પોતાની ઘરવાળી મીણલ એને ઘણું સમજાવે છે, પણ સમજતો નથી કેવું બને છે. ભીલ, સમજો, સમજો જરાક. અરે માતાજીએ ના હુકામ જાવું છે લૂંટ કરવા. આજે આજે મને અમંગળના એંધાણ દેખાય છે. મારા ના જરા સરહદ તો તમે સમજો. અમંગળ એંધાણ ઈ મને કાળિયા ને? અરે મિણાલ, મને અમંગળ એંધાણ શું કરી શકે? હું કોણ? અરે મારી હાક ડાક થી ધરતી ધ્રુજે. અરે દરિયાના પાણી ઉપર તો હું રેલમ છેલમ આદરું ભલ ભરાના ગાતર ગાળી નાખું. મિણાલ જો, મંગળ એંધાણ મને શું કરી શકે? ના મારા ના, ના આજે દરિયાની ખેપે નથી જાઉં. માતાજીનું કેવું માનો, હું તમારા પગે પડું છું.
જય ચામુંડા કોટડા વાળી, જય માતાજી. નિર્ણય લેતો કકળાટ બહુ થયો. રહેવાજો કોટડા ના કોળી, રહેવાજો કોટડા ના કોળી. પણ ના, હું કાળિયો ભેલ ચામુંડા નો સેવક, ન માનું બાયું ની વાત. જય ચામુંડા કોટડા વાળે, જય ચામુંડા. માતાજીએ ના પાડી છતાં કાળિયો માન લૂંટવા ગયો. મીણલે ઘણો સમજાવ્યો પણ માનો નહીં. બાપા કેવું બન્યું? ફિરંગીઓ પકડી અને વિલાજ ભેળો કરી દીધો. કોટડામાં તો કાળો ફરમાન થઈ ગયો. મીણલબાઈને ખબર પડી કાળિયા ભીલને ફિરંગીના સિપાહીઓ લઈ ગયા છે, વિલાજ તરફ લઈ જાય છે. મીણબાઈ માં ચામુંડાના પાલક પાસે આવી અને રોઈ પડી. એ માં, ભીલને ફિરંગી લઈ ગયા? અરે મારા નાથ, મેં તમને બહુ મનાવ્યા પણ તમે માન્યા નહીં. માતાજીના વચનનો ભંગ કર્યો. માં ચામુંડાએ ના પાડી છતાંય તમે દરિયે ગયા. એનું પરિણામ હું આવ્યું. હે માં, કોટડાની ચામુંડ, અમે તો તારા છોરું સોરું કસોરું થાય માડી, પણ પાવતર કમાવતર નો થાય માડી, પાવતર કમાવતર નો થાય. ભીલને ફિરંગીની જેલમાંથી છોડાવો માં. ચામુંડા, હે મા ચામુંડા, જેને જેનો આશરો એને એની લાજ, અમારે તમારો આશરો. ચામુંડા રાખજો મારી લાજ માં, રાખજો મારી લાજ. જય માતાજી. આવો રાવણે બેહો, પાણી આપો. આજે ભીલ ઘરે નથી. હા બેન, આજે ભીલ ઘરે નથી એ વાતની મને ખબર છે. તોય આવ્યો છું બેન. હવે આ પાણી નથી પીવું. બેન, હાલો મા ચામુંડાના પાલક પાસે. મારે માતાજીને કઈ કેવું છે. હાલો બેન, મારી હારે. હાલો રાવણદેવ. હે મારી ચામુંડા, મારી આરજુ સાંભળજે અંતરની. તને રાવણદેવ પાડે છે સાથ. ક્યાં ગયો મારો લાખો નો પાલનહાર? મારી તારા કાળિયાને પાછો લાવ. હે મા જગત જનની, હે ખાંડિયા ત્રિશુળવાળી મા ચામુંડા, કોટડાની મા ચામુંડા, હું ભગવો ભેખ તને પોકાર કરું છું. મારી
હું ભગવો ભેગ તને પોકાર કરું છું, તારા કાળિયાને ફિરંગીની જેલમાંથી છોડાયો મારી. અરે તું તો જનેતા છો જનેતા, મે ક્યારેય નથી સાંભળ્યું કે જનેતાએ બાળકને હતો છોડ્યા હોય. આ માં માં તારા બાળકને તું નહીં બચાવ તો બીજું કોણ બચાવશે? અરે વારે આવો કોટડાની ચામુંડા, વારે આવો. અરે દયા કરો માં, દયા કરો, મારા કાળિયાને છોડાય માં, મારા કાળિયાને છોડાય. હા રાવણ દેવ ચામુંડાના પાલક પાસે પુકાર કરે, હે માં કાળિયાને છોડાય, પછી તો માતાજી રાવણ દેવની અરજી સુણી હોય એમ. રાવ સુણી રાવણની અને મારી સત્વર થિયા હાબદા, અને કાળિયાના બંધન છોડાવવા મારી કોટડાથી ઠેઠ વિલાજ ગયા હો. ઈ દુહોઈ વાતની સાક્ષી રહેશે માતાજી, વિલાજ ખોજ્યા કાળિયાને છોડાવવા કેવું. હું ઉષા કોટડાથી આવીશું, મારા દીકરા કાળિયાને તમે પકડો છે. અરે ભાઈ, તમે એને લૂંટારો માનીને પકડો છે, પણ એ ખરેખર લૂંટારો નથી. અરે મારો દીકરો તો પરદુખ ભંજન છે, મા ચામુંડાનો ભગત છે. સતાય એને કઈ ભૂલ થઈ હોય તો હું એની જમાનત લઈને આવીશું. એને સોડી મૂકો, એને સોડી મૂકો. મારો દીકરો નિર્દોષ છે, નહીતર આટલી જલ્દી કોટડાથી વિલાયત તમારી પાછળ હું પહોંચી ન હોત. હું કોટડાથી વિલાયત આટલી જલ્દી પહોંચી હિજ પ્રમાણ છે કે મારો નિર્દોષ દીકરો છે. એ દીકરાને હું સોડાવવા આવીશું. એને સોડી મૂકો ભાઈ, એને સોડી મૂકો. આટલી વારમાં આપણી સાથે આ ડોસી વિલાયતમાં આવી ગઈ, વિચારવા જેવું તો છે. ખરેખર ખરેખર આનો દીકરો નિર્દોષ તો હોવો જોઈએ, નહીતર આવું ને બને. નિર્દોષ નિર્દોષ તો હોવો જોઈએ. ભલે જે હોય તે લઈ લ્યો ની જમાનત, અને એના દીકરાને છોડી મૂકો. મારી લઈ જાઓ તમારા દીકરાને. ભલે ભાઈ, છોડી મૂકો મારા કાળિયાને, ને હું પોગું મારા ઉષા કોટડે. ભાઈ છોડી મૂકો મારા કાળિયાને, ને હું પોગું ઉષા કોટડે. આજી બાપુને વર્ષોના વાણા લઈ ગયા છે, પણ ઊંચા કોટડાની ધરતી માથે પગ રહી માં ચામુંડાના દર્શન કરીએ તો આ વાત કાલ હવારે બની ગઈ હોય એવું લાગે છે. એવા ચામુંડાના પ્રતાપો હાર છે ઠાકે મુનિ જન પંડિતા, જેનો લઈ ગયું સામે પાર ધરતી કા, કાગજ કરું કલમ કરું વનરાય, સાત સમંદરની સહાય કરું તો હે મારી તારા ગુણ લખ્યા ન જાય. કોટડાની ચામુંડાના પરચા પરમ પાર છે, જાજો ઊંચા ગઢ કોટડા માના દર્શન કરવા. માતાજી જગતના તાપ મટાડી દે, માના પારે આંધળા આવે તો એને આંખું મળે, નિર્ધનિયા આવે તો એને ધન મળે, અને વંશ વેલો વયો જાતો હોય તો માં પારણા બંધાવી અને લીલા લહેર કરી દે. આજે એ જગદંબા માતાજીના ગરબા ગવાય છે, કયેક શ્રદ્ધાળુ ભક્તો ઠેઠ દેશ પરદેશથી આવે હાલતા દડતા આલોટતા, અને એ મજાના માના જ્યાં ગુણગાન ગવાઈ રહ્યા છે. કોટડાની ચામુંડાના જ્યાં ગીતો ગવાઈ રહ્યા છે, ગોહિલવાડની ધરતી માથે મા ચામુંડા હાજરા હજૂર છે.
રમતે તે વિકરાળ ફાળે વનરાજ કૂદ્યો, પછી દૈત ને દાઢે ધેર્યો, ત્રિશુળ લઈને ત્રાટકી દૈત મહિષાસુર દંડ્યો. દેવના દુઃખ ટાળનારી તું જ માં દુર્ગેશ્વરી, કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી. ભગવતી ભીડ ભંજની ભવ પાર તું ઉતારતી, દકલ સરી પરિતાપ માં તું દેવ માહે દીપતી. પછી દાસ અજાની વિનંતી અંતરે વસો અખિલેશ્વરી, કરતી સદા કલ્યાણ જગતના તું જ માં પરમેશ્વરી. જય 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 વિંધ્યાચલ રાની આદ્ય શક્તિ, જય વિદિત ભવાની સિંહ વાહિની, જય જગમાતા, જય 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 ત્રિભુવન સુખ દાતા કષ્ટ નિવારણ, જય જગદેવી, જય 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 અસુરાસુર દેવી. એ ખાંડિયા ત્રિશુળ વાળી માં ચામુંડા, એના પરચા અપાર છે. ઊંચા કોટડાની પાવન પવિત્ર ભાગશાળી હમકા, જ્યાં ખાંડિયા ત્રિશુળ વાળી માં ચામુંડા હજરા હજોર ઊંડા. માં ચામુંડાની શક્તિપીઠ અદભુત છે, જ્યાં હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આજે માના દર્શને આવે છે, પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. આવી દુખિયાની બેલી દયાળુ કોટડા વાળી માં ચામુંડા જ્યાં બિરાજે છે, માના પારે તો લાપસીના નિવેદ થાય, જ્યાં સદા વ્રત હાલે, અરે જ્યાં ધર્મની ધજાયું ફરકે છે, ને બે ટાઈમ જ્યાં હરિહરની હાકલું થાય છે. બાપા આવો માનો દરબાર, અને તાની કેટલી તો આખો દિવસ સાલુ હોય હોય, રહોડાના સેવાના ભેગધારી સ્વયં સેવકો રાત દિવસ ઉભા પગે માતાજીની સેવા કરતા હોય, દરેક ગામના મંડળો સેવા કરવા આવે. અરે જે ધરતી ઉપર મોજીલા હશે માનવી સુરમન, જેના સધીર અમીરાત જેની અમર છે, એવી ભીલોની રીત હો. આ ઊંચા નીચા કોટડામાં ભીલ જ્ઞાતિના ઘણા ખોરડા છે, અને નીચા કોટડામાં તો બત્રી કોહની વાયુ છે, જ્યાં ભીલોની ધર્મશાળા છે, જેનો ઉજળો આવકારો છે. અરે યાત્રાળુઓની જ્યાં મનમાની પ્રોણાગત થાય છે,
એના કુળમાં તો બાપા કાળિયો ભીલ થઈ ગયા. જેની હારે થઈ થવાની માં ચામુંડાએ વાતો કરી, અરે માતાજીએ પુરણ પરચા દીધા, આજે તો આ ઊંચા કોટડા માતાજીનું બહુ મોટું ધામ બની ગયું છે. જ્યાં ચૈત્રી પૂનમનો હવન થાય, માના ભારે મોટો મેળો ભરાય, પછી તો દેશ વિદેશથી આજુબાજુના ગામડામાંથી ગોહિલવાડની ધરતી માથે માનો મેળો ભરાય, ત્યારે માનો મેદની ઉભરાણી હોય, કોઈ દડતા હાલતા પગપાળા સંઘ આવતા હોય ને માજા માના ગીત ગવાતા હોય, આજે સોનાનો સૂરજ ઉગ્યો હે માં. કોટડાની ધરતી માથે આજ માનવ મેરામણ ઉમટ્યો છે, અને માના પારે તો એ ભક્તોના રોડા ગુણગાન ગવાય છે. હે આજે
કોટડા કાળિયા ની દરે ઊંચા કોટડા કાળિયા ની કોઠિયું થઈ પ્રખ્યાત એ પણ હાલમાં છે હયાત અરે ઈ ખાંડિયું ત્રિશુલ ખલકમાં અરે ઈ ખાંડિયું ત્રિશુલ ખલકમાં એ બીન સાંભળો છો કે અરે તમને કહું છું સાંભળો છો કે આમ વસાર હું કરો છો હું કહું છું ઈ તો સાંભળો એ સાંભળું છું સાંભળું એ લે શું કેવું છે બોલજો હવે બોલું હું હું તમને કઈ કઈ થાકી આ માતાજી સામુંડાની દયાથી આપણા ઘેર દીકરો થયો હા પણ તમે માનતા પૂરી કરી નથી શેની માનતા દીકરાની હા મેં માતાજીને કીધું તું કે જો માડી મને પેલે ખોળે દીકરો આપીશ તો અમે તમને હાસા મલમલની 52 ગજની ધજા ચડાવશું હા લાપસીના નિવેદ કરશું મેં તમને આ ઘણી વાર કીધું છે પણ તમે ભૂલી જાવ છો હા હવે આ ભૂલાઈ જાય છે કેમ કરવું હમણાં જો માતાજીને ક્યાં થાય છે એ થોડી ધજાની ભૂખી છે પણ તમે તારે તો વાતો જ કરવી છે આમ જો હાચું મલમલ બજારમાં ક્યાંય જડતું નથી ગોતવાજી ક્યાંય મળતું નથી હવે એ બધી વાતો જ આવા દે મિનલ પણ મારે ઘણા કામ છે અને માતાજી દે છે તો માનતા કરીશું ભલે જેવી માતાજીની મરજી આ હા 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 માણો ભૂલે તે એ બાપા ભીતમાં ભૂલે હો કાળિયો અભિમાનમાં ભૂલ્યો હો બાપા માતાજી દેહે તો માનતા પૂરી કરશો પણ દેવીનો દ્રોહ કરાય નહીં માનેલી માનતા પૂરી કરવી પડે કાળિયો ઉલટાનું બોલ્યો માતાજી દેશે તો માનતા કરશું માતાજીની તો ઘણી દયા થઈ ગઈ હતી માતાજીએ દેવામાં કાંઈ તાણ નહોતું રાખ્યું કાંઈ બાકી નહોતું રાખ્યું કાંઈ મણા નહોતી રાખી માએ દરિયાના તો રાજ આપી દીધા હતા અરે ભલા મણા જેની પછેડી સમુદ્રમાં દોડતી હોય અને દરિયાના ચારે છેડે જેની ફે ફાટતી હોય પણ કાળિયો માતાજીની માનતા ભૂલ્યો માને એમ થયું હાલ મારા કાળિયાને હું જગાડું એ મધરાતે માં ચામુંડા કાળિયાના સપને આવ્યા હો કાળિયા હે કાળિયા ઉઠ દીકરા ઉભો થા હું ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા તારા કુળની દેવી તને જગાડવા આવી છું કોણ માં મારી માં ચામુંડા હા હા મારા કાળિયા તું કહે છે કે માતાજી દેશે તો માનતા પૂરી કરશું તો જા હું કોટડાની ચામુંડા તને એવું આપું કે તારી માનતા પૂરી થાય હા બળ મધદરિયે એક વાણ હાલ્યું આવે છે એમાં હાચા મલમલના કાપડના તાકા ભરેલા છે ઈ વહાણને લૂંટીને કોટડા લેતો આવ હું ચામુંડા તારા રખોપા કરીશ પછી તો મારી માનતા પૂરી કરીશ ને દીકરા ચામુંડા આમ મધરાતે માં ચામુંડા કાળિયા ભીલના સપને આવ્યા માતાજી દેશે તો માનતા પૂરી કરશું પણ માને એમ થયું કે લે મારા કાળિયાને કાંઈક આપું એ ધાણી આપી દીધી છે મલમલના તાકા ભરેલું વાણ દરિયામાં હાલ્યો આવે છે પણ અહીંયા હવાર પીડું સૂરજ નારાયણના અંજવાળા ધરતી ઉપર પીડ્યા અને કાળિયો ભેલ માના વચન પ્રમાણે પછેડી લઈને ઉપડ્યો દરિયાના પટમાં હો કેવું કીધું એ 1778 ની યાનંદ યાનંદ ભરી સાલ ફિરંગી આવે ભારતમાં એના કાળિયો લૂંટતો વાણ એ
કાળિયો લૂટતો વા. આ 1778 ની આંધ ભરી સાલ ફિરંગી આવે ભારતમાં, એના લૂટે કાળિયો જહાજી મધ દરિયે કાળિયો આવ્યો અને ફિરંગીના વાનની માઇલ પર લૂંટ ચલાવી. બાપા હો માતાજીએ એંધાની દીધી પ્રમાણે મલમલના કાપડના તાકા ભરેલું આખું વાણ કાળિયાએ લૂંટ્યું. બાપા ફિરંગીઓ આંધળા ભી જેવા થઈ ગયા છે. એ ફિરંગી સિપાહીઓની બંદૂકો માંથી ગોળીઓ વસૂટી, પણ જેની માથે ધામુંડાની ભેટ છે એ ગોળીઓ માંથી તો એમ કહેવાય છે ગુલાબનું ફૂલડા વર્ષ્યા હોય એવી માતાજીની લીલા થઈ છે. જ્યાં ખાંડિયા ત્રિશુળ વાળી સાંઈ કરી રહી છે આ મદરીએ લૂંટ કરી. કાળિયો વાણ લઈને કોટડે આવ્યો, પણ સુખ વૈભવ અને સાહેબીની માલપા કારક માને ભૂલાઈ જાય છે, જગદંબાને ભૂલાઈ જાય છે, અને દેવી તો તાગે છે બાપા, પણ માતાજીનો દ્રોહ કરાય નહીં. આટલું આટલું કરી દીધું છતાં માતાજીની માનતા કરવાનું કાળિયો વિચાર કરતો નથી, માતાજીની માનતા થતી નથી, માને એમ થાય. હવે ચમત્કાર વગર નમસ્કાર નહીં, અને કડવો ખૂંટડો દવાનો માં પીવરાવ્યો દીકરાને મરી એમ ન કહે. કડવો ખૂંટડો માં પીવરાવે કારણ એના હિતને ખાતર. માં ચામુંડાને થયું ખાંડિયા ત્રિશુળ વાળીને લાઈવ રમણ મોકલો, જો કાળિયો દુખી થાય ને તો મારી માનતા સાંભળશે. એ જગદંબાને લીલા કરવી, માતાજીને વાત રાખવી છે ને બિનું કેવું. એ જોને મવાનો મવાનો માણી હું યજુડો કિયા વાળો, એ જોને ચામુંડાએ માં શું કરે, હે આજે કેમ કરી ઉગરશે કાળો, અરે આજે કેમ કરી ઉગરશે ઈ કાળો. હું કોણ? મવાનો માણી અધૂડો, અધૂડો વિચાર કાળા કમળ મેલી વિદ્યાનો સાધનાનો સાધના. કોટડામાં કાળિયો ભીલ છે એમ હા, તો મારે એની પરીક્ષા કરવી પડશે. અત્યારે જ મધરાતે કાળિયાને આટલા હતો મહાન માં ઉતારો, દસમું મજૂરો વિચાર કરો. આવી વાતો મવાના મહાણ માં બની ગઈ. અજુડો આવ્યો છે, કામણગારો આવ્યો છે, મેલી વિદ્યાનો સાધનાર આવ્યો મવાના મહાણ માં. અજોડો વિચાર કરે છે કાળિયાને માતાજી મળ્યા એમ બધા કહે છે, પણ મારે કાળિયાની પરીક્ષા કરવી છે. અનન્યા માતાજી તો લીલા કરતા હતા, પોતાના બાળકને હાચું સમજાવતા હતા. જો આને હું કાંઈક કહું અને કેવું રમણ મોકલ્યું બાપા. એ મધરાતે કાળિયાને ખાટલા હતો કોટડાથી ઉડાડ્યો બાપા અજોડે, મેલી વિદ્યાની અગૌર સાધનાથી. મવાના મહાન માં કાળિયા ભીલ નો ખાટલો ભર્યો છે, એવો કાંઈ ખબર નથી. હો અધરાજ થઈ ગઈ છે, અહીંયા મીણબાઈ સુતી છે પોતાની ઘરવાળી નિર્દોષ, કાંઈ ખબર નથી. હોય એને તો માતાજીની માનતાની ઘણી યાદી દેવડાવી, કાળિયો ભીલ માન્યા નહીં, પોતાને કાંઈ ખબર નથી. પણ માતાજીને એમ છે, હાલ મીણલ ને સપને જાઓ, એને કાંઈક કહો. અને એ મધરાતે મીણલભાઈના સપને માં ચામુંડા કોટડા વાળી આવ્યા. મીણલભાઈ, હે મીણલભાઈ,
સુતી છો કે જાગે છે દીકરી? હા હા માં, માં ચામુંડા, ખમા પાડી ખમા. દીકરી, તારો ધણી કાળિયો અત્યારે મહુવાના મસાણમાં પડ્યો છે અને તને ઊંઘ આવે છે? અજુડો ક્રિયાવાળો કાળિયાનું કાળજું કાઢીને એને કટકા કરવા તૈયાર થયો છે. ઉઠ, ઊભી થા દીકરી, મારી માનતા તને યાદ આવે છે? હા હા માડી હા, હવે અંધ અજ્ઞાન તમને ઓળખી શકા નહીં માડી. માફ કરો માડી, માફ કરો. મહુવાના પહાણમાં મારા ધણીનું જો મોત થશે તો માડી તારા નામને ઝાંખપ લાગશે. માં, તું તો નોંધારાનો આધાર છો. જગતમાં વાતું થશે કે ચામુંડા આવી નહીં અને કાળિયો મહુવાના મહાડમાં મરાડો. માં, માં મેં કાળા માથાના માનવી સોરું કસોરું થાય પણ માતા કુમાતા નો થાય માડી. માતા કુમાતા નો થાય. માં, માં મે તારી માનતા પૂરી કરી દેશું. તમે મારું નહીં કરો તો બીજું કોણ કરશે? માં, બીજું કોણ કરશે? અમને માફ કરો માડી. દીકરી, તારા ઓશિયાળા આંસુડા લૂછી નાખ બેટા. હવાર થાય અને કાળિયો ઘરે આવે એટલે મારી માનતા પૂરી કરજે. અત્યારે બદરાતે હું પોગું છું મહુવાના વહાણમાં. અજુડાનો સંહાર કરીને મારા કાળિયાને પોગાડું ઊંચા કોટડા, તો જ હું ખાંડિયા ત્રિશુળ વાળી ચામુંડા. મીણલબાઈને માતાજીએ ધારણાઓ સપનામાં દીધી છે અને પછી તો મધરાતે મવાના મહાણમાં એ કોટડા વાળી માત ચામુંડા પ્રગટ થયા. નમો નમો દુર્ગે સુખ કરની, નમો નમો અંબે હરની નિરંકારી. જો તમારી તિહલો પૈકી ઉજિયારી શશી વલાત મુખ મહાવિશાલા નેત્રલાલા પ્રગટી વિકરાલા. અજોડો વિદ્યા કરો મેલી સાધનાથી કાળિયાના કાળજાના કટકા કરીને સારી દિશાએ જ્યાં ઘા કરવા જાય છે ઉડાડવા, ત્યાં તો એ માં ચામુંડાએ હમણીનું રૂપ લીધું અને એ કાળજાને ઉડતા સાચમાં પકડી લીધા. હો બાપા, જેને જેનો આશરો એને એની લાજ. અમારે ચામુંડા તારો આશરો મારી રાખજે મારી લાજ. કાળિયા ભીલને બેઠો કર્યો, માએ ઉગારી લીધો. પછી તો અજુડાને પકડી અને ધરતીની માથે પસાડ્યો, પણ ધરતીની માથે પડતા તો અજોડાના પ્રાણ પંખીરું ઉડી ગયા. અજોડો વિદ્યા કરો મરાણો, માયે અજોડાનો સહાર કર્યો, કાળિયા ભીલને ઉગાર્યો પોતાનો હતો ને. આજે એ અજોડાનો પાળ્યો કતપરના ઝાપે મોજૂદ છે, એ વાતની સાક્ષી પૂરે છે. જગદંબાએ વારું કરી, માં ચામુંડાના જેની માથે હાથ પડે પછી દુઃખ ક્યાં રહે? માતાજી, કાળિયા ભીલને સહી સલામત કોટડે પોગાડી દીધો, જાણે કાંઈ થયું નથી. આવી જાગતી જોત માં ચામુંડા બિરાજે છે. પણ હવે તો પરોઢ થયું, સવાર થયું. કાળિયો જાગ્યો, પથારીમાં બેઠો થયો, પણ કાંઈ ખબર પડતી નથી. આ મને સપનું આવ્યું કે હાંસું બન્યું? પણ જ્યારે પોતાની ઘરવાળી નિર્ણય કીધું, એ ધણી માતાજીની માનતા પૂરી કરી નાખો, આ જે કાંઈ બનાવ બન્યો છે એ હકીકત છે. માં આવ્યા થા, રક્ષા કરી. વિશ્વાસ બેહી ગયો કાળિયાને. હે માં, તારી ત્યાં કોઈ પાર નહીં મારી, હું ભૂલ્યો. તે મને હાથા મલમલના તાકા ભરેલું માન દીધું, એંધાણી આપી, તોય મારી હું તારી માનતા પૂરી કરી શક્યો નહીં. લે માં, હવે તો નવરંગી નાતોને તેડાવી, હે મારી તારી 52 ગજની ધજા ચડાવવી છે, મારી તારા નિવેદ કરવા છે. પછી તો કંકોત્રીઓ લખાણી, એ હામટા ભુવા ભક્તો ગોઠી કોટડાને આંગણે ભેળા થયા છે. કાળિયા ભીલે માતાજીની માનતા પૂરી કરી અને એમ કહેવાય છે કે માતાજીને 52 ગજની
ધજા ચામુંડા ને ખાંડિયા ત્રિશુળ વાળીને ચડાવી લાપસીના નિવેદ કર્યા. એ પછી તો તાવા તળાય ને ઝીણી ઝીણી ડાકલી નો વાગે. માના પારે આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને જગદંબા માં ચામુંડા ના કોટડા વાળી ના ગુણગાન ગવાઈ રહ્યા છે. માં જય હો.
ચામુંડાના ગુણગાન ગવાણા ઉત્સવ ઉજવાણો દયાળુ કોટડા વાળી માં ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી એના પરછા નો તો કો પાર નથી થાકે મુનિ ધન પંડિતા જેનો વેદ નો પામે પાર માતાજી પછી તો પડદે વાત કરતા આવો શક્તિ નો પરમ ઉપાસક માય ભક્ત કાળિયો ભીલ જેના હૈયે ને હોઠે અહોનિશ માનું સમરણ છે એ કાળિયા ભીલના માં ચામુંડાએ ઘણા કામ કર્યા પછી તો માયે એને સન્મુખ દર્શને દીધા અને એ તો ઇતિહાસ અદભુત છે ઝેરના કોઈ દી પારીખા ન હોય બાપા અગ્નિને હાથ લગાડીએ તો એમાં આગ જ હોય માયે દર્શન તો દીધા પણ કેવું બી ડોશી હાલી ડગમગે ડોશી હાલી ડગમગે જેને અંગે પસપરુ નિધાર કરો કસોટી કાળિયા તણી એ આજે ઉતારો એકા કરું કસોટી કાળિયા તણી આજ ઉતારું એક રાહ કાળિયાએ ભૂલ કરી માને ઓળખ્યા નહીં શરીરમાંથી નૂર જાતું રહ્યું રસ્તામાં જે કાંઈ બિના બની છે એની કોઈને કાળિયા સિવાય ખબર નથી માને જાણ્યા નહીં માને ઓળખ્યા નહીં શક્તિ તો જાણે ક્યાંય અલોપ થઈ ગઈ છે દેવીનો દ્રોહ કર્યો કુળની દેવી ખહી ગઈ માને જાણી નહીં મોઢા ઉપરથી નૂર જાતું રહ્યું અફસોસ કોઈ પાર ન રહ્યો નિવેદ ભરેલા ગાડે કાળિયો માંડ માંડ બેઠો પણ બેસો હાલતની માલિપા એ ગાડો હળો 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 કોટડા આવ્યો પોતાના ઘરના ફળિયામાં ગાડું ઉભોર્યું હો મીણબાઈને કાંઈ ખબર નથી મીણલને પણ કુળની દેવી કહી ગાડું ઉભુર્યું કાળિયો ગાડેથી હેઠો ઉતર્યો ના 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 પણ ગાડું જેવું ઉભુર્યું ને એવું કાળિયો ભીલ બેસો હાલતમાં ગાડેથી ઉતર્યો નહીં હેઠો પડ્યો પણ હેઠો પડતા ભફાકો જ્યાં બોલ્યો ને ત્યાં તો ઓસરીની પાળે બેઠેલી મીણબાઈ દોટ દીધી હો અરે 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 હા જરાક સંભાળો તો ખરા અરે રે આ ઘાવ તો બહુ વધારે લાગ્યો છે આ લોહી નીકળે છે લ્યો ગાડામાંથી માતાજી ના નિવેદ ઉતારી દો મીણલ આપણે નાદ ગત ને તેડાવી તમારા મુખમાં તો માનું સમરણ હોય એ તમારી ખુમારી બાધુરી દરિયાના પટમાં તમારા હાકલા પડકારા મુખ ઉપર ઝળહળતું તેજ હી મોઢા ઉપર આજ મેષ કેમ ઢળી ગઈ છે બિલ હે બિલ કાઈ કાઈ તો બોલો તારે તારે
કહ્યું બધું સાંભળવું છે? હા હા મારા સ્વામીનાથ, મારે જાણવું છે. આજ આમ કેમ? મારા કુળ ની દેવી મા ચામુંડા અંધ લંપટ નફટ છોરું બને તોય છોડે ની માતમાયા, ખોલવે ખેલવા બાળને માવડી આજ તરછોડી માતમાયા. માં હું તને ઓળખીશ, તને માવો ન ઓળખી શકું કેમ બને? માં બોલ, માં હું તને ન ઓળખી શકું કેમ બને? માં તે ભૂલ્યો મને, માં હું માન ભૂલો, માફ કરી મારી. હું તને ઓળખી શક્યો, માં હું તને ઓળખી ન શક્યો. હે મારા કુળની દેવ, મારા કાળિયા, હવે બહુ રોયો, છાનો રહી જા માં, છાનો રહી જા. હવે તો બહુ મોડું થઈ ગયું છે દીકરા. માણી, જે થવાનું હતું એ થઈ ગયું, પણ તે ભૂલ કરી છે, અપરાધ કર્યો છે. એમાં તારું તેજ અને શક્તિ બે ઝાંખા થયા છે. માં, આ માણી હવે જીવીને શું કરું? માં, તમે તો દયાળુ કોટડા વાળી માં છો. માં ગરીબ ની અંધા ની અંધા લાગણી મારા નમૂડિયા ની મૂડિયા એકદમ માયા ઓછી કરી નાખી મારી. મને રોતો સાનો રાખનાર તું જ હતી ને? માં તું જ હતી. હા મારા કાળિયા, હું જ હતી, પણ આજે કોઈ નથી. હા મારી આજ કોઈ નથી. યાદ કરી દિવસો જ્યારે તારા મા બાપ મરી ગયા અને તું દરિયા કાંઠે રોતો રોતો આવ્યો ત્યારે હું જ તને છાનો રાખવા આવી હતી. સાંભળે છે? યાદ કરે દિવસો ને કાળિયા, યાદ કર. દિવસો મને કેમ ભૂલાય? મને બધું યાદ છે. તેદી મારા મા બાપ મરી ગયા તેદી. એવો કાળિયો કાળિયો રોતો ઈ કોટડા, અરે રે ઈ કરતો માને સા, પણ છોરુના સંતા, ખતી માં ચામુંડા. અરે રે એને છાનો રાખતી માં ચામુંડા. કાળિયા ભીલ, હવે બહુ રોયો, આટલું બધું રોવાય? હું કોટડા વાળી ચામુંડા, તારા કુળની દેવી, તારા રખવાળા કરવા આવી છું. છાનો રે મારા કાળિયા, છાનો રે દીકરા. જુલો 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 કાળિયા આવીર, ઝુલાવે ચામુંડ માં, ઝૂલો 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 કાળિયા બેન, ઝૂલાવે ચામુંડ માં.
તારી દેવી થશે રખવાણ, કાળિયા ભીન તારી ચામુંડ થશે રખવાણ, કાળિયા ભીન ઝૂલો 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 કાળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં, ઝૂલો 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 કાળિયા ભીલ ઝૂલાવે ચામુંડમાં. મારા કાળિયા, આ તને ખેતર ખોરડા અને ભેળા મા બાપ અપાવું તો જ હું કોટડાની ચામુંડા કરી. હાલ બેટા, હાલ હું તને હમીર આહિરના નેહડે મૂકવા આવું, તારું ભલું થશે દીકરા. હાલ ખેતર ખોરડા અને મા બાપ અપાવ્યા, તું મને આહિર ને આશરે હોપવા આવી એ જ મારી મા સોને, એ મારા કુળની દેવી. આ બધી માયા પલવારમાં બધી મુકાઈ ગઈ, એ મા ક્યાં ગઈ, મને માફ કર મા, હું તને કોઈથી ભૂલું નહીં મા, પણ મારી તેમને ભૂલ્યો મા, તેમને ભૂલવો હવે આનું નિવારણ કરીએ મા, પ્રાણ નહીં ટકે મા, તને ઓળખી શક્યો નહીં મા, તને કર્મે લખેલા કીર્તા રહેશે, પણ મારી હું તો તારું સ્મરણ કરતો, હવે મેં જાણ્યું છે દેવોને પણ અંત ઘડીએ તારા દર્શન દુર્લભ હોય, હે દયાળુ માં.
આજ મારી અંત ઘડીએ હે માં મને તમને સન્મુખ જોયા મારી મને તમારા દર્શન થઈ ગયા માં. હા મારા કાળિયા પિલ માં, હું કોટડાની ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી તને અમર પદ આપું છું દીકરા. મારી જા મારા કાળિયા, હું ઊંચા કોટડામાં કાળિયા ભીલની કુળદેવી ખાંડિયા ત્રિશુળ વાળી કહેવાઈશ. મારી સાથે તારું નામ પણ લેવાશે. જ્યાં સુધી આ ધરતી માથે ચાંદ સૂરજ ના અજવાળા પડતા હશે ત્યાં સુધી તારી નામના અમર રહેશે બેટા, તારી નામના અમર રહેશે. મારા પારે જે કોઈ શ્રદ્ધાળુ ભક્તો આવશે એના દાર્યા કામ હું પાર પાડીશ. હું કાળિયાની દેવી ચામુંડા કલિકાળમાં પ્રગટ પરચા પુરીશ. તથાસ્તુ તથાસ્તુ. કરતા એ ચામુંડાના થડા પાસે માના મઢની પાસે કાળિયા ભીલના બાપા પ્રાણ પંખેરો ઉડી ગયા. હરગા પરના માર્ગે માતાજીના પાલક પાસે કાળિયો ઢળી પડ્યો બાપા. માતાજી અલોપ થઈ ગયા. વરદાન દઈ દીધું, હે કાળિયા ભીલ, આ તો બધા વિધિના વિધાન મારા દીકરા, પણ જા જગતમાં મારી હારે તારું નામ લેવા છે. આજ ઊંચા કોટડાની ધરતી માથે જાઉં તો એ કાળિયા ભીલની દેવી કહેવાય માં ચામુંડા કોટડા વાળી. આજે એ ઊંચા કોટડાની ધરતી ઉપર જાતા એ ચામુંડાના દેવળે જાતા તો આ બધું નજરે તરી મળે હો બાપા. જ્યાં ખીમાજી વાજા રાઠોડ ને માતાજીએ ચૂડી ચૂંદડી દીધી, જ્યાં કાળિયો ભીલ જેવો માય સેવક થયો, એ ઊંચા કોટડામાં એ માં ચામુંડા હાજરા હજુ પૂંજાય છે. માના પારે દેશ પરદેશની માનતાઓ આવે અને એ જગદંબાના સારે હાથ જ્યાં ભક્તોની માથે છે, જ્યાં ખાંડિયા ત્રિશુર વાળી માં ચામુંડા હાજરા હજુર ઊંધાય છે. હાલના આ યુગમાં આ કળી કાળમાં હોય જ્યાં માં ચામુંડા પરચા પૂરે છે એ માતાજીના ભેખ ધારી જે સેવક છે ભાનુ દાદા, એને બહુ મજાની વાત કરી. હજી હમણાં જ એવો એક દાખલો બની ગયો, એ કોટડા મને નામ તો યાદ નથી પણ 8-10 વર્ષનો એ નાનકડો છોકરો જ્યાં માતાજીના નાળિયેર વધેરે છે એ પાણી બધું દરિયાની ભેખ ઉપરથી દરિયામાં જાય એ ઊંચી ભેખ છે જ્યાં નાળિયેર વધેરાય છે માતાજીના, એ છોકરાઓ નાળિયેરનું પાણી પીવા હાટું ધકા ધકી કરે એમાં છોકરાને ધક્કો લાગતા એ ઊંચી ભેખ ઉપરથી દરિયામાં જઈ પડ્યો. માણસોની રાડ ફાટી ગઈ કે ફલાણાનો દીકરો પડી ગયો. આહા બહુ કર્યો એ ભાનુ દાદા સહિત ઘણા સેવકો. આમ ધાર ઉતરીને હેઠે દરિયામાં હમા જાય છે માં ચામુંડા લાજ રાખે, પણ જ્યાં ગયા ને ત્યાં છોકરો પોતાના લુગડા ખંખેરીને હામો હાલ્યો આવે. એલા અહીંયા કોક હમણાં પડ્યું ને કે કોઈ નહીં, હું જ તો હું હાલ્યો આવું, કાંઈ મને થયું નથી, તો ઉપરથી પડ્યો તું તો કે હા. એલા તું ન હો ભલા, નાના હું પડ્યો કે અહીંયા કોક ડોશી હતા કાળા હાડલા ઓઢેલા એને એને બેઠેલા એ ડોશીમાં મને માથે હાથ ફેર્યો આટલો જ છોકરો બોલ્યો. સત્ય હકીકત છે, પૂછજો તમે કોટડા જઈને આ માં ચામુંડા છે આ એને જેનો આશરો એને એની લાજ એને ઊનો વા નો વાયો એ પછી તો એમ કહેવાય છે કે વિશ્વાસ બેઠો નહીં એમ કે આને ડોક્ટરને દેખાડીએ કદાચ આ છોકરો કાંઈ ખોટું બોલતો હોય તો મવા લઈ ગયા. ડોક્ટરને કીધું આ છોકરો આવી રીતે પડી ગયો છે એને કાંઈ કસર રહી ગયો છે. ડોક્ટર વિસ્મય પામી ગયો કે એટલી ઊંચી ભેખ ઉપરથી પડે આ છોકરો નહીં હોય બીજો કોક હશે તો કે નાના આ જ છોકરો. ઓહો કેવી વાત છે, બસ આ તો બધો શ્રદ્ધાનો વિષય છે. માં ચામુંડા કોટડામાં હાજરા હજુર છે અત્યારે તો તમે જાવ ધરતી માથે તો કોઈ હાલતા આવે કોઈ દડતા આવે કોઈ આળોટતા આવે બસ માં 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 માં.
જાઠે પોરમાં ચામુંડાના ગુણગાન ગવાઈ રહ્યા છે એવી જાગતી જોજ. દીપે જોરાવે ત્રિશુળ વાળી પ્રચંડ ભુજાળી દયાળી માળી માયાળી ભાળી ગઢ કોટડાની દેવી કોટડાના કાંગરા વાળી એનો મહિમા અપાર એના પરચા અપાર. યુગોના યુગ વ્યા જાય દિવસો વ્યા જાય તો માના ગુણ કયા ન જાય આવી જગદંબાના પરચા અપાર છે. માં તો જાગતી જોજ છે એમાં ચોટીલા વાળી કયો, માં પાનેરા વાળી કયો, મૈસૂરના પાલખ વાળી કયો કે પછી સુંધાના પહાડ વાળી માં ચામુંડા કયો. માડી તારા નામ છે હજાર કે નામે લખવી કંકોત્રી. જય ચામુંડા જય જગદંબા. ચામુંડ મારા